લુઈ બ્રેલની સોનેરી સંધ્યાના રંગો અંતર્ગત યોજાયેલ મારું જીવન મારી વાત સ્પર્ધાના પ્રાપ્ત થયેલ ખાસ પુરસ્કારના પ્રતિભાવોમાં કૌશિક ઝાલરિયા, પરિશ્રમ એ જ પારસમણી છે. આપણા જીવાતા જીવનનો મુખ્ય ધ્યેય પરિશ્રમ હોવો જોઈએ એવું લાબુભાઈના વક્તવ્યમાં જોવા મળે છે. વાત સાચી જ છે ને કે સફળ થવા માટે સંઘર્ષ જરૂરી છે. પ્રથમ છ સંધ્યાની વાત વખતે એ ખ્યાલ આવી જાય છે કે જીવનમાં દરેક સ્થિતિમાં પસાર થયા પછી જ સોનેરી સવાર ઉગે છે. છ ટપકાના સંદેશ આપતા આપતા જે સાત રંગની વાત કરવામાં આવી છે એમાં સાતમો રંગ મને વર્તમાન સમયમાં શિક્ષણ મેળવી રહેલા યુવાન વિદ્યાર્થીઓ માટે પ્રેરક લાગ્યો છે. મને આ ટેકનોલોજીના રંગ વિશે જાણીને એ ખાતરી થઈ ગઈ છે કે જો આપણામાં ટેકનોલોજીનો રંગ નહીં ચડે તો જીવન વ્યર્થ જ છે. સાત રંગો પછી શાળા અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના વિકાસ માટેની જે જે વાત રજૂ થઈ છે એમાં મને વાસ્તવિક અર્થમાં લાભુભાઈની કર્મનિષ્ઠાના દર્શન થયા છે. એમણે પોતાના જીવનકાળ દરમિયાન જે જે સંઘર્ષનો સામનો કર્યો છે અને એણે જે જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે કાર્ય કર્યા છે એ જાણીને એમ જ કહેવાનું મન થાય કે અસ્થિર મનના માનવીને રસ્તો પણ નથી મળતો ને અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આખા વક્તવ્યના કેન્દ્રમાં વાત રહી છે લોકો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની શક્તિને જુએ, જાણે અને સમજે. આ દ્રષ્ટિકોણથી રજૂ થયેલી વાત મને ખૂબ ગમી છે. ડગલે ને પગલે આફત તો આવવાની, આપણે એને કેમ અવસરમાં ફેરવી એ આપણા હાથની વાત છે. આંબામાં કેરી આવતા વાર લાગે છે એમ જીવનમાં સફળતાનું પણ આવું જ છે. આવી દરેક વાત સાથે રજૂ થયેલું વક્તવ્ય આપણને અનમોલ શીખ આપી જાય છે. અસ્તુ.